निवेशरमणीयदर्शनं मन्दहासरुचिरादनाम्बुजं पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ मै अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ ઓમ શ્રી પૂર્ણ પુરૂષોત્તમાય નમો નમઃ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યામ મહારાજની જય બધાય ભક્તોને એકથી જય સ્વામિનારાયણ સદ્ગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્રનું સાગર ગ્રંથની અંદર પૂર ત્રીજું તરંગ પચીસ એમાં છેલ્લે એમ કથા લખે છે મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને ભગવાન શ્રીહરિની માંગરોળની લીલાઓ સંભળાવે છે મુક્તાનંદ સ્વામીએ એમ કથા સંભળાવી છેલ્લે કે ભગવાન એવા છે કે પોતાના પ્રેમી ભક્તોને દૂર સુધી દર્શન દેવા જાય છે ભક્તોના હાથનો થાળ પ્રેમથી બનાવેલો એનો ભાવ પોતે ગ્રહણ કરે છે આગળ લખે છે આ બી લઈ જાવત ત્રી हरे वर हो ले जावत श्री हरे वरते हो सो प्रगट देखा हे के हो सो प्रगट देखा ते हो देहता जाता को भक्त ही जब ही એ ભગવાન કેવા છે અક્ષર ધામાધિપતિ અત્યંત પ્રેમથી ભગવાનની પ્રતિમાને થાળ ધરાવે તો હરિ તેને ઘેર સાક્ષાત જઈને તે થાળ જમતા કોઈ સ્થળે કોઈ ભક્તજન જ્યારે દેહ તજે ત્યારે તેના અંત સમયે શ્રીહરિ આવીને તે પુણ્યાત્માને પોતાના ધામમાં લઈ જતા તે કોઈ અન્યને પ્રગટ દેખાડતા અહીં કહે છે કે અક્ષરધામના અધિપતિ ભગવાન સ્વામિનારાયણ કોઈ સ્થળે પોતાનો ભક્તજન જ્યારે દેહ તજે ત્યારે અંત સમયે પુણ્યાત્માને પોતાના ધામમાં લેવા માટે આવતા અને કોઈ ભક્તને એના દર્શન પણ થતા ભગવાન શ્રીહરિના હરિચરિત્રણ સાગરની અંદર આગળ જતા કથા આવશે એમાં મહારાજના ત્રણ નિયમો આવશે મહારાજ કે ત્રણ નિયમો અમે ક્યારેય ચૂક્યા નથી અને ક્યારેય ચૂકશું નહીં એમાંનો એક પહેલો નિયમ મહારાજનો એ કે જ્યારે ગામડા ફરીને સંતો આવે ત્યારે મહારાજ કે અમારે સામા જવું સંતોને ભેટવું આ પહેલો નિયમ બીજો નિયમ એ કે કોઈએ રસોઈ દીધી હોય અને જો પ્રેમી ભક્ત હોય અને જો એનો પ્રેમ બહુ હોય તો મહારાજ કે અમારે સ્વયં સંતોની પંક્તિમાં પીરસવું આ અમારો બીજો નિયમ અને મહારાજ કે અમારો ત્રીજો નિયમ એ કે અમારો ભક્ત હોય એ કોઈ પણ જગ્યાએ કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ સમયે કોઈ પણ રીતે એનો દેહ છૂટે ચાહે પર્વત ઉપરથી પડે ચાહે વાઘ ખાઈ જાય ચાહે સર્પ કરડે ચાહે રોગ લાગી જાય ચાહે અકસ્માત થઈ જાય ચાહે કોઈ મારી નાખે તો મહારાજ કે અમારે અમારા ભગતનો દેહ છૂટે ત્યારે અંત કાળે એને લેવા જવું આ ત્રીજો નિયમ પહેલા બે નિયમ મહારાજ મનુષ્ય આકારે હતા ત્યારે દર્શન થતા કારણ કે એ લીલા મનુષ્ય આકારે હોય ત્યારે દર્શન થાય અત્યારે મહારાજ એવા મોટા ભગવાનના પ્રેમી સંતોને હામે મળવા જતા હોય મળતા હોય પણ દિવ્ય સ્વરૂપે હોય જે આપણને ન દેખાય પણ મનુષ્ય આકારે હોય ત્યારે સર્વને એ લીલા ગ્રહણ કરવામાં આવે પરંતુ જે મહારાજનો ત્રીજો નિયમ છે અંત કાળે પોતાના આશ્રિતને લેવા જવું એ શ્રીજી મહારાજ આજે પણ એ નિયમને પાળે છે જે સૌથી અગત્યનો સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત માટે સૌથી મોટો બેનિફિટ કોઈ કે તો સૌથી મોટો બેનિફિટ અંત કાળે ભગવાન સ્વયં આવે છે આપણે કોઈ કંપનીના શેર લેવા હોય તમારે કોઈ ગાડી લેવી હોય તો એવું જોવો ને કે આની અંદર આનું આની અંદર કેટલી ફેસિલિટી છે આની અંદર કેટલા કેટલા જાતના ફંક્શન છે કેટલું આપણને આમાં ફાયદો થાય એવું છે આવું બધું જોઈને આપણે લઈએ તો સ્વામિનારાયણ સંપ્રદાય આ પૃથ્વી ઉપર અત્યારે એનું એક વસ્તુ એવી કઈ છે ઘણી બધી છે કે જે પ્લસ પોઈન્ટ છે પણ એક પ્લસ પોઈન્ટ એવો એક એક પોઈન્ટ એવો છે કે જે બીજે ક્યાંય નથી ધર્મ નિયમ એ તો બીજે પણ છે તપ બીજે પણ છે ભક્તિ ક્યાંક બીજે પણ છે વૈરાગ્ય પણ ક્યાંક બીજે છે ભલે ચારે ચાર નો સમન્વય એકમાં નહીં હોય એ પાછું અહીં જ છે ચારે ચાર પરંતુ બીજું બધું જ બીજી બધી જગ્યાએ થોડા થોડા અંશે ક્યાંક ને ક્યાંક જોવા મળે પણ ભગવાન સ્વામિનારાયણને ત્યાં એક જે જોવા મળે એ જગતમાં ક્યાંય જોવા ના મળે એક જે ઘટના ઘટે ભગવાન સ્વામિનારાયણના આશ્રિતને એ જગતમાં કોઈની એ ઘટના ના ઘટે એ કઈ ઘટના છે તો કે અંત કાળે ભગવાન સ્વયં એને લેવા આવે એટલે કે છે અહીંયા આગળ કે જ્યારે કોઈ ભક્ત દેહને તજે ત્યારે ભગવાન સ્વામિનારાયણને સ્વયં લેવા આવે કેવા ભક્ત ચિંતામણીની અંદર પચા લખ્યા મહારાજને આ અંતકાળે લેવા આવવાનું એ મહારાજની એક બહુ મોટી કરુણા છે બહુ જ મોટી કરુણા બહુ મોટી દયા છે અંત અંતકાળે મહારાજ આવે છે એ બહુ મોટી દયા છે એટલે તો ભગવાનના ભક્તને મૃત્યુ છે ને એ એની માટે ધામનો દરવાજો બની રહે છે ઘણી વખત હું કહું છું કે આપણે કોઈ રૂપિયાવાળો વ્યક્તિ હોય બહુ રૂપિયાવાળો હોય બહુ મોટી સત્તાવાળો વ્યક્તિ હોય અને અમે સંતો એને ઘેર જવાના હોઈએ અને એ વ્યક્તિ એરપોર્ટ ઉપર ડ્રાઈવરને ગાડી લઈને મોકલે અને એક બાજુ ઉપર પોતે ગાડી ડ્રાઈવ કરીને આવે ઇન્ડિયાની વાત કરું છું અહીં તો તમે ગમે તેવો સેલ્ફ ડ્રાઈવિંગ છે પણ ઇન્ડિયાની અંદર જેને મોટી મોટી પચી પચાસ ફેક્ટરીઓ હાલતી હોય અને કેટલાય ડ્રાઈવરો જેને ત્યાં કામ કરતા હોય સંતો જવાના હોય એ ભાઈ પોતે ગાડી ચલાવીને આવે પોતે તો રોજ ડ્રાઈવર ગાડી ચલાવતો બાજુમાં બેઠા હોય પણ સંતોને લઈ જવાના છે ઘરે કે સંતો આવવાના છે તો હામેથી પોતે લઈને આવે અને ડ્રાઈવરને મોકલે બેમાં કેટલો ફેર પડે એમ બીજે બધી જ જગ્યાએ શાસ્ત્રોમાં લખેલું છે કે ભગવાનના અવતાર સ્વરૂપોનું જે કોઈ ભજન કરે છે ત્યારે એ ધામના પાર્ષદો અંતકાળી આત્માને લેવા આવે છે જ્યારે ભગવાન સ્વામિનારાયણને ત્યાં ભગવાન સ્વામિનારાયણ સ્વયં ભગતને નહીં બળદને લેવાય આવે છે બકરીને લેવાય આવે છે આવો મહારાજનો દયાળુ સ્વભાવ છે પરચા વિભાગની અંદર બે ચાર આપણે પ્રસંગો સાંભળીએ અંત કાળે મહારાજ કેવી રીતે લેવા આવે ને કેવા ભક્તોને પરચા વિભાગમાં ભક્ત ચિંતામણીના એકસો ને સાડત્રીસમાં પ્રકરણમાં પરચો લખાયો અમદાવાદ શહેરના પ્રાણ વલ્લભ એનો અંતકાળ આવેલો નથી યાત્રા કરવા ગયા છે નાસિક ગોદાવરીમાં સ્નાન કરવા ગયા કુંભ સ્નાન કે આવતા વર્ષે એપ્રિલ મેમાં કુંભ સ્નાન ઉજ્જૈનમાં છે એમાં પૂનમનું સ્નાન હોય ને શાહી સ્નાન કે અને તે દિવસે જે પડે એના ટુકડા કુંભ મેળામાં જાવ ને અમને સંતોને ગુરુજી લઈ ગયા હતા હું અહીંયા આવતા પહેલાં બે વરસ અઢી વરસ પહેલાં જ ને કુંભ મેળામાં ગુરુજી કે આલો સંતો કુંભ મેળામાં આખા મંડળને લઈ ગયા હતા પણ કુંભ મેળામાં તમે જાઓ ભાત ભાતના સાધુઓને ભાત ભાતની વેશભૂષા કપડાં વિનાના કપડાં વાળાને તમારે બધી રીતના મળે પણ એ બધું જોઈએ ને ત્યાર પછી એમ લાગે કે મહારાજનું જેવું છે ને એવું જગતમાં ક્યાંય નથી કેવા મોટા મોટા મઠાધિપત્યો કહેવાતા હોય ને એ તમારા રથમાં જતા હોય ને આજુબાજુમાં હોળ હોળને વીસ વીસ વર્ષની છોકરીઓ બેઠી હોય એના રથમાં કહેવાતા હોય હું મહામંડલેશ્વર બધા એવા હોય કોઈ જાતની કોઈ મર્યાદા નહીં એ કુંભ મેળો તે કુંભ મેળાની અંદર આ પ્રાણવલ્લભ પહોંચી ગયા ગોદાવરીમાં સ્નાન કરવા ગયા પણ એટલી બધી વસ્તી ભેગી થઈને એટલા બધા લોકો ભેગા થયા અત્યારે તો સરકાર એટલી બધી વ્યવસ્થાઓ કરે છે કે ઘણું કેટલા લોકો ખોવાઈ જાય છોકરા ખોવાઈ જાય વ્યક્તિઓ ખોવાઈ જાય લાખોની સંખ્યામાં હોય એમાં આ પૂનમનું જે સ્નાહી સ્નાન કે એમાં તો લાખો લોકો એક સાથે જ જાય નાહવા માટે આમ તમારે અડધી મિનિટ નહીં આમ બસ પડ્યા ને સીધું બહાર જ નીકળવું પડે એટલી તો ગીરદી હોય ને તો અમે સંતો ગયા હતા એકાબીજાના કાંડા જાલીને જવાનું પાછું ચાલ રસ્તે કાંડા જાલીને નીકળવાનું બાકી સંત સાધુ અંદર ભૂલા પડી જાય આપણને રસ્તો ને આનો મળે નહીં કુંભ મેળાની અંદર એ કુંભ સ્નાનની અંદર ગંદકી બહુ થઈ ગોદાવરીના કાંઠે અને ગંદકીના કારણે પ્લેગનો રોગ ફેલાયો મરકીનો રોગ જેને કે ભક્ત ચિંતામણીમાં પરચો લખાયો એ જ્યારે પ્લેગનો રોગ ફેલાયો ત્યારે એની અંદર પ્રાણ વલ્લભ હતા એનો અંત કાળ હતો એનો અંત કાળ હતો ને એમાં એના પ્રાણ છૂટ્યા પ્રાણ છૂટ્યા એટલે એના અંત ભગવાનનો ભગત છે ગમે તે રીતે દેહ છૂટે તો લેવા માટે તો ભગવાનને આવવું જ આ ભગવાનનું બિરુદ છે ભગવાન એને અંત કાળે લેવા આવ્યા ભગવાને લીધો સાથે સાથે લીધો મહારાજે લીધો ત્યારે મહારાજે કઈ કઈ કેવું પ્રાણવલ્લભ કે પ્રભુ વાત તો એવી છે કે અત્યારે આ હું તો ગોદાવરી આવ્યો તો તીર્થયાત્રા કરવા કુંભ સ્નાન કરવા એમાં તમે મને લેવા આવી ગયા મને લઈ જાઓ છો પ્રભુ એને મને દુઃખ નથી પણ મને એમ છે કે લોકો એવું કહેશે કે આ પ્લેગના રોગની અંદર બીજા બધા જેમ મર્યા એમ જ સ્વામિનારાયણનો ભગતય મર્યો તો સ્વામિનારાયણ એની રક્ષાઈ ના કરી આવું લોકો કહેશે અને મને મરેલો જાણશે મેં તો એવું કીધું છે અંત કાઢે અમારા ભગવાન લેવા આવે છે હવે પ્રભુ હું તો કોઈને કાંઈ કીધું નથી મારો દેહ છૂટ્યો તમે મને લઈ જાઓ છો પણ જગત તો એવું જ જાણશે આ પ્લેગમાં મર્યો એવું જ થાય ને એમાં ગયો માટે પ્રભુ તમે મને જો પાછો મોકલો ને તો મારે કહીને આવવું છે એને એવું કીધું એટલે પ્રભુ મારે આટલી જ વાત છે ત્યારે મહારાજ કે સારું જાતું કહે ના થતું જા દેહ માય કહી આવતું સહુને ત્યાંય મહારાજ કે જ્યાં કહી બધાને ત્યાં તો એને પાછો મોકલ્યો ને અને આ બાજુ ઉપર તો પ્લેગનો રોગ ફાટી નીકળેલો એટલે એક સાથે જે મરે એની ચિતા તૈયાર જ રાખેલી અને લાકડાની અંદર સીધો મૂકી દેવાનો બાળી દેવાનો એકને બાળીને આવે ત્યાં બીજો તૈયાર જ હોય બીજાને બાળીને આવે ત્યાં ત્રીજો તૈયાર જ હોય આ રોગચાળો ફાટે પહેલાંના જમાનામાં તો કંટ્રોલ કરવું મુશ્કેલ પડે ને એની અંદર આ પ્રાણવલ્લભનું શરીર પણ લાકડાની ચિતા ઉપર એ મૂકી દીધેલું છે ઉપર લાકડા મૂકીને આવે બસ તૈયારી કરે છે ને બાળવાની આ તો લાકડા હળવડ્યા કોઈ મરેલો અને લાકડા હળવડ્યા લોકો થોડા ગભરાયા પણ તોય જાજા હતા બધા ઉભા રહ્યા હિંમત રાખીને ખડ ક્યા કાષ્ટમાં સળવડ્યું તન સહુ આશ્ચર્ય પામિયા મન એક કહે ગયો તો એ મરી કેમ આવ્યો જીવ પાછો ફરી મરી ગયો કેમ પાછો આવ્યો કહે દ્વિજ હું ગયો તો ધામ આવ્યો પાછો હું એ ટલે કામ આ તો કાળનો વેગ છે ભારી નાખશે नर नारी ને મારી અત્યારે તો કાળ છે આ જે કોઈ नर नारी હશે એને આ કાળ ખાઈ જશે હું તો દેગ ધામ ગયો તો અને પાછો આવ્યો છું માટે સ્વામી નારાયણ કહો તો તમે સર્વે જીવ તારહો જીવવું છે તો સ્વામિનારાયણ મંત્ર બોલો એ જ દવા છે અત્યારે જીવવાની બીજી કોઈ દવા નથી સોમ્ય સોમ્ય બોલો માનો મારું એટલું વચન તાળી પાડી કરો ભજન ચિતા ઉપર બેઠા બેઠા સ્મશાન ની અંદર સ્વામિનારાયણ નું ભજન કરાવે તમે વિચારો વ્યાસપીઠ ઉપર બેસીને તો હવ ભજન કરાવે આસન નાખીને તો હવ ભજન કરાવે પણ આ સ્વામિયણ સંપ્રદાયની અંદર જ આવી ઘટના ઘટે સ્મશાનની અંદર ચિતા ઉપર બેહીને સ્વામિયણનો ભગત ન્યા સ્વામિયણનું ભજન કરાવે મૃત્યુનો કોઈ ભય નહીં લોયાના બીજામાં મહારાજ કે જીવતા થકા મૃત્યુનો ભય ટળી જાય સુરવીરને પ્રેમીને જ્ઞાનીને અને વિશ્વાસોને જેને વિશ્વાસ છે રક્ષિષ્યતી તે વિશ્વાસ મારી રક્ષા કરશે જ ગમે એવી પરિસ્થિતિમાં એ મને દેખાય ન દેખાય પણ એ મારી સાથે જ છે આટલો જ એને વિશ્વાસ છે મહારાજનો એ મારી સાથે જ છે એને તો સંતા કુકડી રમવાની ટેવ છે પણ છે મારી સાથે જ એ ગમે ત્યાંથી એને આવવાનું એમ નહીં અંત કાળે આવવાનું એવું નથી છે જ ફક્ત બતાવે છે હું આવ્યો બતાવે છે હું રથ લાવ્યો વિમાન લાવ્યો વેલ લાવ્યો બતાવે છે છે જ ક્યાં નથી એ સાથે બધાને તાળી પાડીને ભજન કરવા કીધું પછી ધૂન કરીને દેખાડી તાળી ભેડી પોતે પણ પોતે ધૂન પોતે કરાવી પોતે તાળી પાડી હા ભગવાન સ્વામી નું સર્વોપરીપનો જગતમાં કોઈ શાસ્ત્રમાં આવું દ્રષ્ટાંત ના જ મળે ક્યાંય ના મળે આ તો નિષ્કુળન સ્વામીએ લખેલું નિષ્કુળન સ્વામી આ બધું જોયું જાણ્યું અને લખ્યું એટલે આ પરચા વિભાગની કથાઓ તો બહુ વાંચવાની આનાથી મહારાજની દ્રઢતા બહુ થાય એકસો ઓગણત્રીસમું ભક્ત ચિંતવણીનું પ્રકરણ છે ને ત્યાંથી પૂરું થતાં સુધી પરચા જ પરચા છે પછી માગી શીખ મૂક્યું તન પામિયા આશ્ચર્ય લાખો જન લાખો લોકોને આશ્ચર્ય લાગ્યું કુંભના મેળામાં જેટલા ભેગા થયા તા ને આશ્ચર્ય લાગ્યું તાળી પાડીને ધૂન કરી એટલું નહીં તાળી પાડીને ધૂન કરી અને પછી કે લો ત્યારે જે સ્વામી નારાયણ દેહ છોડી દીધો આપણને થાય તે દી થાય ને આજ ના થાય તે દી થયું આજે પણ થાય છે હજુ હમણાંની જ ઘટના થોડા સમય પહેલાની સુરતની અંદર સુરત શહેરની અંદર એક રસિક ભાઈ કરીને હરીભગત હતા અને પૂજ્ય ગુરુજી સાથે બહુ એને બાળપંથિ હેત એનો જ્યારે અંતકાળ નજીક હતો મોટા મોટા સંતો સંપ્રદાયના બધાય મળવા ગયેલા ખબર અંતર કરવા ગયેલા અને ગુરુજી પણ ગયેલા આ મહિનો ચાલે છે ડિસેમ્બર નવેમ્બર મહિનો એની ચાર તારીખ કે એની આગલા મહિનાની ચાર તારીખ મને અત્યારે એક્ઝેક્ટ સ્મૃતિ નથી રહી પણ જ્યારે ગુરુજી ત્યાં ગયા ત્યારે એમને કથા વાર્તા કરીને પછી ગુરુજીને કહે કે બસ મને અહીંથી તમે મહારાજને પ્રાર્થના કરો કે મહારાજ મને લઈ લે એટલે ગુરુજી એવું કીધું કે ભગત તમને થોડી ઘણી ક્યાંક કોઈક ઈચ્છાઓ છે તમે ઈચ્છાઓ મૂકી દો એટલે મારા તો તૈયાર જ ઊભા છે કોઈક સંતો આવ્યા બહુ સારા હરિભગત લેખક પણ બહુ સારા એટલે કોઈક સંતોએ કીધું કે મહારાજને પ્રાર્થના કે તમને વધારે અહીં રાખે ભાવના એવી જ હોય ને દરેક સંતો ભક્તોની એટલે ગુરુજીને જ્યારે એમને કીધું ત્યારે ગુરુજી કહે કે ભગત તમે તમને કાંઈ ઈચ્છા હોય એ ટાળ નાખો તમે જ્ઞાની છો લેખક છો બધા શાસ્ત્રોને જાણો છો સારી રીતે ત્યારે એ ભગતને એટલી જ ઈચ્છા હતી કે હું જો ધામમાં જઉં તો પાછળ જે છોકરાઓ છે છોકરાઓ ઘણા મોટી ઉંમરના છે પણ એને આ સેટિંગ આ સેટિંગ આ સેટિંગ આ બધું તો હોય એટલે પણ એ કહે પણ સ્વામી તમે ગમે તે કરો ભગવાનને પ્રાર્થના કરો મને લઈ લે બહુ કીધું ને તે ગુરુજી પાસે મોતીની માળા ઠાકોરજીની ધરાયેલી હતી ગુરુજીના જે ઠાકોરજી છે તે મોતીની માળા એ મોતીની માળા ગુરુજી આપણે આજે પહેરાવે છે આવી માળા એ કાઢીને ભગતને દીધી તમને ભગત જે દિવસે એવો સંકલ્પ થાય કે મારે હવે ચોવીસ કલાકમાં ધામમાં જવું છે અને મારે હવે આ જગતમાં કોઈ જગ્યાએ હેત નથી ત્યારે તમે આ માળા પહેર લેજો એ ભગતને ગુરુજીએ આટલું કીધું ત્યાર તમે આ માળા પહેરજો ચોવીસ કલાકમાં તમારો ફેસલો પણ તમે જ્યારે જીવથી નક્કી કરો તમે જ્ઞાની છો તમને ખબર છે એ ભગતે એ દિવસે રાત્રે પછી ગુરુજી તો ત્યાંથી નીકળ્યા બીજે એ દિવસ રાતે ને બીજે દિવસ હવારથી રાત સુધી સાંખ્ય વિચાર કર્યો સાંખ્ય વિચાર સ્વામીએ કીધું સાંખ્ય છે ને તો આંખ છે સાંખ્ય વિના બધું કરવું પડે બધું કર્તવ્ય સમજીને બધું જ કરો પણ નક્કી રાખો છોડવાનું છે મૂકવાનું છે આપણાથી જ થાય છે નથી આપણે નહીં હોય તોય હાલશે આપણે નહોતા તેથી ચાલતું હું આધાર છું એમ નહીં આધાર તો પુરુષોત્તમ નારાયણ છે સર્વનો હું કોણ આધાર આવો વિચાર આવો સાંખ્ય વિચાર જીવ પ્રાણી માત્ર જો કરતો રહે તો જે દિવસે છોડવાનું થાય તે દી વાંધો ન આવે આ તો જ્ઞાની ભગત હતા ચોવીસ કલાકમાં તો સાંખ્ય વિચાર સિદ્ધ કરી લીધો કારણ કે હતો જ બાધિતાનું વૃત્તિ કે આને અને રાત્રે નવ દસ વાગે પોતાના પરિવારના જે હતા પોતાના પત્ની એને કીધું કે મને પેલી માળા લાવો આપી છે મારે ધામમાં જ જવું છે હવે વાલા ભક્તો અત્યારની જ ઘટના છે આ લેખક હતા પોતે રાત્રે એ દિવસે લખ્યું છે હાથથી લખાઈ ના તો પણ કે મને કંડારીવાળા આ સ્વામીએ આ માળા આપી અને મને વચન આપ્યું કે તમે આ પહેરશો પછી મહારાજના ધામમાં જશો હું ધામમાં જતા પહેલા લખું છું એવી પોતાની ચિઠ્ઠી લખી એને હાર પહેરાવતો એનો એના ઘરવાળા એને હાર પહેરાવ્યો બીજા બધા પરિવારના હાજર હતા એ બધા એ રાજી બધા સત્સંગ વાળા કે મહારાજ ભલે લેવા આવે ને સવારના ચાર વાગે હરિકૃષ્ણ મહારાજ અને ગયા એની લખેલી ચિઠ્ઠી પણ છે લખીને ગયા આજ કળિયુગમાં પર પૂરે પ્રભુજી સ્વામી સત્ય છે મહારાજ સાચા છે આ ન ગયા ક્યાં આપણે કોઈ જગ્યાએ બાકી જ ક્યાં રાખ્યું ગયા મહારાજ તો પ્રગટ છે પ્રત્યક્ષ છે અનુભવાય જે અનુભવે એને દેખાય લો આ ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ મામા જેદી કીર્તન ગાતા હતા તે તો એને હજારો વખત કીર્તન ગાયું હશે એક જ વાર ગાયું છે હજારો વખત ગાયું છે પણ એના શબ્દો હતા કે મને આજે જેવું રોવું આવે છે અને આજે જેટલું મને આમ થાય છે એટલું કોઈ દિવસ થતું નહોતું આજે જ મને આવું થાય છે આવા એમના શબ્દો હતા કે આજે ખબર નહીં ગવાતું જ નથી એ શું છે શું બતાવે છે કેમ ગવાતું નથી એ કીર્તન તો તમે હજારો વખત ગાયું છે તો આજે કેમ ગવાતું નથી આજે કેમ એમ જ થાય છે ભગવાન કોઈ ને કોઈ રીતે પરોક્ષ રીતે પ્રત્યક્ષ રીતે ભગવાન પોતાના ભક્ત દ્વારા પરોક્ષ રીતે પ્રત્યક્ષ રીતે બોલાવે જ છે કે હું જઉં છું બોલાવે જ છે બીજા દ્વારા બોલાવે છે કે આ જવાના જ છે બોલાવે છે પણ ભગવાન પ્રત્યક્ષ છે મહારાજ પ્રત્યક્ષ છે અંત કાળે પોતાના ભક્તને લેવા આવે છે પડે પડે કરો પ્રતિપાળ જીવન જાનો છો એવો બીજો કોણ દયાળ જીવન જાણું છું વાળી અંતકાળે આવો છો જીવન જાણું છું रथ વેલ વિમાન લાવો છો જીવન જાણું છું એમલ બેલાજી આવો જીવન જાણું છું દેહદાસ દાસ તનો મોકાવો જીવન જાણું છું તેને તેડી જાઓ છો સાથે જીવન જાણું છું બે સારી રથ વિમાન માથે જીવન જાણું છું તેને આપો છો અક્ષરધામ જીવન જાણું છું થાય તે જનપૂરન કામ જીવન જાણું છું બીજો એવો કોણ કૃપાળુ જીવન જાણો છો તમ વિના દીઠા નહીં દયાળુ જીવન જાણો છો દેહ દાસ્તનો મુકાવે અને અક્ષર ધામ આપે એટલે આધારણ સમી લખે છે દેહ તજત કો ભક્ત હિ જબ હિ અંત સમે આઈ કે તબ હિ જ્યારે કોઈ શરીર તજે ત્યારે અંત કાળે ભગવાન સ્વયં આવે છે सो गाम के भक्त भक्तहि वा अभहिजेहि तिको दर्शन देतहि धर्म कुवरप्रभूतेहि निज ऐश्वर्य अनंत अनन्तहि अनन्त देखावत दिलधार દેશદેશ કે ગામ પ્રતિ શ્રી હરિવારમ વાર દેશ દેસ કે ગ્રામપતિ શ્રીહરિવાર રમવાર તે દેહ છોડાવતી વેળાએ તે ગામના જ કોઈ ભક્તને અથવા અભક્તને ધર્મકુંવર પ્રભુ દર્શન દઈને કહેતા કે અમે અમુક ભક્તને તેડવા આવ્યા હતા ભક્તોના હિતને દિલમાં ધારીને શ્રીહરિ દેશો દેશમાં કે ગામો ગામમાં વારંવાર આવું પોતાનું અનંત ઐશ્વર્ય દેખાડતા હતા મહારાજ જ્યારે લેવા આવે ત્યારે ફક્ત એવું નહીં કે ભક્તને જ દર્શન દે અભક્તને પણ કુસંગી લોકોને પણ ભગવાને દર્શન દીધા હોય એવા પરચાઓ પૂર્વે છે ડભાણની અંદર વિપ્ર ગોવિંદરામ મહારાજના મહારાજે દર્શન આપીને કીધું એકાદશીએ તને તેડવા આવવાનું વચન આપું છું એકાદશી તમને લઈ જઈશ ભગવાનના ભક્તને લગભગ સારા સારા ભક્તોને મહારાજ એકાદશી લેવા આવે છે એકાદશી દર્શન આપે છે એકાદશીના દિવસે ક્યારે કેમ રાજી થઈ જાય એ કોઈ નિર્ધાર નથી આપણા મામા એકાદશીએ ધામ માંગ્યા પણ એટલું નહીં મામા તો ભગત હતા હાલો રાતદી મહારાજની ગુરુજીની સંતોની ભક્તોની સેવા કરીશ એ તો બરાબર છે એ બહુ આપણને આશ્ચર્ય ના લાગે કે ભાઈ એકાદશી કેમ ધામમાં તો જાય કારણ કે ભગત જ હતા પણ મંદિરનું કામ કરવા વાળો આપણે ત્યાં મોજીસ એ તો કઈ સત્સંગી નહોતો એને તો કઈ સ્વામિનારાયણનું ભજન નહોતું કર્યું હા એ આવતો ત્યારે સંતોને જે સ્વામિનાયણ કહેતો હું એ કહું છું મહારાજ કેવા પ્રગટ છે ક્યાંય કોઈ જગ્યાએ કોઈ પ્રમાણ ખોળવા જવા નથી સ્વામિનારાયણ સર્વોપરી છે સ્વામિનારાયણ અંધકાળે લેવા આવે છે મહારાજને ભજે છે એનું સારું જ થાય છે એની માટે કોઈ પ્રૂફની જરૂર જ નથી આપણા એક્સપિરિયન્સ એ જ પ્રૂફ છે એ મોચીસ એને આ મંદિરની અંદર શું કર્યું છે જો પૈસા તો લીધા છે ને કામ કર્યું ત્યારે રૂપિયા લીધા છે આજે હરેક મંદિરનો વ્યક્તિ મોજીસ બોલાય અને તરત દરેકના હૃદયમાંથી એક સદભાવ પેદા થાય ઈલીગલ વ્યક્તિ અમેરિકામાં કોઈ ધર્મ નિયમ વાળો એવો કોઈ મોટો ધર્મિષ્ઠ કે મોટો ભક્તિવાળો મોટો વૈરાગવાળો વાળો હતો કે મોટો તપસ્વી હતો ના એક મજૂર હતો મજૂરી કરતો હતો પણ એની કમાણી શું થઈ ગઈ એની કમાણી એ થઈ એને મામા સાથે બરાબર સંબંધ સારો એકાબીજા પ્રત્યે તો એને મંદિર દેખાડ્યું મંદિરની મંદિરની અંદર અંદર આવ્યા તો એને સાધુ પ્રત્યે ભાવ ભાવ થયો થયો ભગવાન પ્રત્યે તો અમેરિકામાં દોઢસો ડોલરની મજૂરી ચાલતી હોય રોજ તો એને પચાસ ડોલર આપો તોય એને કામ કર્યું છે રાત્રે સવારનો આઠ વાગ્યાથી આવે રાત્રે અગિયાર વાગ્યા સુધી મંદિરની અંદર કામ કર્યું છે થયું શું ગમે ત્યારે કોઈ ઇમરજન્સી જરૂર પડે ને ફોન કરે તો ગમે તે કામ ઉપરથી આવીને એને કામ કર્યું છે એટલે શું થાય એનાથી એને નથી ખબર કે સોમ્ય સર્વોપરી છે એને કાંઈ નથી ખબર એને તો આવે જે સોમીણ કે બીજું કોઈ પણ કામ કરવા અહીં આવેલો માણસ હોય ને એ અહીં મેં જોયું છે જ્યારે આવે ત્યારે એને ખાવા માટે તો બપોરનો લંચ અહીં બાજુની રેસ્ટોરન્ટમાં ત્યાં એને મીઠ ખાવા જવું પડે બ્રેડના ડૂચા ખાવા જવું પડે પણ આને એની જોડ કામ કરવા આવા માણસો ગમે ખાવા ગયા હોય પણ એ સંતોનું રોટલી શાક જમે કે મને સંતોનું આપી દો અને એ જમે હવે એ જે સમય જોયા વિના કામ કરતો રૂપિયા માટે પણ ક્યારે એને લોભ ના રાખ્યો ઇમરજન્સીમાં એક વખત તો ગેસની નીચે લાઈન આખી કપાઈ ગઈ હતી અને એ અહીં હતો તો તરત એને આખું કંટ્રોલ કરી લીધું કોઈ પણ દિવસ અડધી રાતે જરૂર પડે એનાથી થયું શું કે દરેક સંત અને ભક્તના હૃદયમાંથી શું નીકળ્યું ઓહો કેવી ભાવનાની અડધી રાતે દોડીને આવી જાય આ હાવ આવો ઈતર જ્ઞાતિનો વ્યક્તિ અને તો એને આટલો બધો ભાવ આપણો આમ આપણો આમ એકદમ આધાર કહેવાય એવો માણસ છે આપણા મંદિરનું કોઈ પણ કામ હોય તેની અંદર બહુ એને એને બહુ મહેનત કરી છે સંતો આજે બાથરૂમની ટાઇલ્સ જોવે આ જોયે તો કે આ નહીં એ જ્યારે આવતો ને ત્યારે મેં તો જોયેલો મને કે આ આને કામ કરેલું છે એને કામ શું કર્યું એક મેક્સિકન વ્યક્તિ નથી કંઠી બાંધી પણ એક મહારાજના મંદિરમાં એને પગાર લઈને ઓછા પગારમાં ભાવનાથી કામ કર્યું એનું અંતકાળ પણ એકાદશીના દિવસે આવ્યો વિચારો એકાદશીના દિવસે એનો અંતકાળ આવ્યો તિથિ એકાદશી જગતને જે લાગે એ પણ વાસ્તવિકતા તો છે ને એટલું નહીં એના ફ્યુન્ડલ માટે જો રૂપિયા ઘટ્યા તો લોયા ધામની અંદર એનો ફોન આવ્યો ત્યારે મેં સંતોએ કીધું જેટલા ઘટશે એટલા અમે એ જાહેરાત કરશું હરિભક્તો નહીં આપે તમે મંદિરમાંથી ઉમેરીને તમારું ફ્યુન્ડલ પૂરું કરી દઈશું એને દેશમાં લઈ જઈને કરવું હતું તેને એને જરૂરિયાત કરતાં પણ વધારે રૂપિયા આવે બોલો જરૂરિયાત કરતા વધારે આવે આવે કોને કરાવ્યું એનો એ અંત કાળે એને એટલી બધી સેવાની એટલી સેવા જે કરાવી એ કોને કરાવી હરિભક્તોના હૃદયમાંથી એને જરૂર ચાર હજારની હતી ને આઠ હજાર ડોલર ભેગા થઈ ગયા કાંઈ પણ પ્રેરણા કર્યા વિના કોઈ એની ઉપર વજન આપ્યા વિના એ કોને કરાવ્યું એ મહારાજે કરાવ્યું જે મારો થાય જે મારા અથવા મારા સાધુના મારા ભગતનાક મારા મંદિરના ઉપયોગમાં એક વખત પણ આવ્યો હોય મહારાજ કે એની ખબર મારે રાખવી યાદ રાખો જીવ છે એની કરોડો વખત તમે મદદ કરો તો પણ એ ભૂલે છે ભગવાનને કોઈની મદદ જરૂર નથી એ તો અનપેક્ષિત છે છતાંય પણ એના ઉપયોગમાં કોઈ પણ રીતે કોઈનો એક શ્વાસ આવ્યો હોય તો ભગવાન એના કરોડોને અબજો જન્મોના શ્વાસને ટાળી એને શાશ્વત અક્ષરધામ નું સુખ આપે છે આ એક મહારાજની દયા છે આવા દયાળુ મહારાજ મળ્યા આ બધા આંખોએ જોયેલા પરચાઓ આપણા આજ પરચાઓ આજે લખીએ તો આ બસો વર્ષ પછી ગ્રંથ થાય આ જ પરચાઓ બસો વર્ષ પછી આજ ગ્રંથ થાય આમ જ ગવાતું હોય પણ આજે પ્રત્યક્ષ આપણી નજર સામે થયું આપણને એનો મહિમા બહુ ના હોય હજુ હું તો વિચારું છું બોલો કે એકાદશીના દિવસે એને કેવી રીતે એકત્રીસ તારીખ હતી એટલું મને ખબર છે કયો મહિનો હતો જો નથી ખબર યાદ પણ એકત્રીસ તારીખ હતી ને એકાદશીની તિથિ હતી એ ધામમાં ગયો ત્યારે ભગવાન આવે એક બકરી ઉપયોગમાં આવી હોય નિત્યાનંદ સોનાન બકરીને લેવા આવે તો જેના હાથ પગ એ આના આટલી સરસ ઉપયોગમાં આવે ઉપર જે ગુરુજી જે સોફા ઉપર બેસે છે ને સોફાની પાછળની જે દીવાલ છે ને આખી એની ઊભી કરેલી છે હરિકૃષ્ણ મહારાજને ગોપાલન સાહેબ મુક્તાનંદની મૂર્તિનો એ તખ્તો ત્યાં પધરાવ્યો બરાબર આજે ગુરુજીને ઈચ્છા હતી કે મારે આ આપણો ઉપરનો કોન્ફરન્સ રૂમ આમ હતો ને ગુરુજીની ઈચ્છા હતી કે આમ દિવાલ સીધી થઈ જાય ને અહીં હરિકૃષ્ણ મહારાજને ગોપાળનસાઈને મુક્તાનંદ સ્વયંના દર્શન થાય ને એવું મારે કરવું છે એને ચાર પાંચ કે છ દિવસમાં એવું ઊભું કરી દુ એ તખતો દસ વખત ઉપાડ્યો દસ વખત નીચે મૂક્યો ત્યારે એને પૂછેલું આ કોણ છે આ કોણ છે આ કોણ છે આ બધા બીજ રોપાય પણ આ બધું કોની નજરમાં આવે જેને મહિમા હોય જેને શાસ્ત્રનું જ્ઞાન હોય જેની ઉપર ભગવાનની કૃપા હોય એને સમજાય બીજાને આ સમજ્યામાં આવે એવું નથી એટલે મહારાજ આવી રીતે અંત કાળે આવે છે દેખાડે છે ડભાનના ગોવિંદરામને દર્શન દીધા એકાદશીના દિવસે તેડવાનું વચન દીધું હરિભક્તને અને બીજાને પણ મહારાજ કે તમારે જેને કહેવું એને કહેજો જાઓ કે મને મારા જ એકાદશી લેવા આવવાના છે ગોવિંદ કરવાની ચાલુ કરી મારા જ છે મને કુસંગી લોકો સત્સંગીઓએ તો માની લીધું હારો છે આવશે પણ કુસંગીઓએ ઠેકડી ઉડાડવાની ચાલુ કરી કે તું તો ભીષ્મ પિતામાં જ એવો લાગે છે ભીષ્મ પિતાને જેમ ઈચ્છા મૃત્યુ હતું ઉત્તરાયણની વાટ જોઈને બેઠા હતા બાનસૈયા ઉપર એમ તું તો ભીષ્મ પિતાના વંશનો લાગે છે કે તારું કઈ કોઈ ધાર્યું મોત આવે છે કોઈને ખબર હોય છે મોત ક્યારે આવું બોલાય નહીં ઓલા કુસંગી કે એને એકાદશી એક કુસંગી બ્રાહ્મણ કે ગોવિંદરામ તને મારા જ તેડવા આવશે એ તો ખોટું પડે એવું લાગે તું તો હાજો દેખાય છે તારા નખમાંય રોગ નથી અને તને ક્યાંથી મારા જ લેવા આવવાના મરે એવો છો જ નહીં તું તો હજુ હજુ તો કેટલાય લાડવા જમી જાય એવો છો ગોવિંદરામ કે આજ બપોરે જરૂર મને સ્વામીને ભગવાન તેડવા આવશે પાછું બપોરે ફરાળ બનાવ્યું ઘરવાળાએ રાજેગરાનો શીરો પૂરી ફરાળી ભજીયા બનતા હશે તે બનાવ્યા હશે ફરાળ બનાવ્યું અને ગોવિંદરામ ફરાળ જમવા બેઠા એકાદશી દિવસે ધામમાં જવું જ પછી દાદા જમ્યા વિના શું કરવા જવું જમાડીને ના જઈએ રસ્તો બહુ લાંબો છે ને તો ટૂંકો રસ્તો થોડો છે ઠેક ગુણાદિતણંદ છે કે બાહ્ય દ્રષ્ટિએ તો ત્યાંથી લાખ મન લોઢાનો ગોળો પૃથ્વી પર નાખીએ તો વાયુના ઘસર કે ઘસાતો ઘસાતો રાય જેવો થઈ જાય હવે ત્યાંથી લાખ મન લોઢાનો ગોળો નાખ્યો હોય અહીં તો વાયુ આરે ઘસાતો ઘસાતો લોઢું ઉડી જાય તો અહીં તો રાય જેટલો થઈ જાય આવે એટલે દૂર જવાનું ભૂખ્યા પેટે પ્લેનમાં બેસી જાય તો શું થાય એટલે જમીન બેહવું પડે અને અહીંથી આરે ઢેબરાત લઈને જ જવા ત્યાં ને તો અંદર ભગવાનની જ સર્વિસ મળે બધી અહીંથી જો કંઈ લઈ જાય તો વચ્ચેથી નાખે મહારાજ કે ન્યાનું કેમ અહીં લઈને આવ્યો ભગત જમવા બે ગયા ફરાડ તો ઓલા કુસંગીઓ બધા જોવા ભેગા તો થઈ ગયેલા કોઈને મનાતું નહોતું પણ તોય કે ચાલો ખેલ તો સ્વામી કંઈ નક્કી નહીં ગમે ત્યારે ગમે તે ખેલ થઈ જાય જોઈએ તો ખરા ભગત તો ફરાળ કરવા બેઠા ઓલા કે તું ફરાડ કરે છે ને પાછો કે મરી જવાનું એ તો મરી જવાનું સમજે ને ધામમાં જવાનો શબ્દ તો એને આવડે નહીં તું ફરાળ કરે છે અને પાછો મરવાની વાત કરે છે જમી ગયો તો આખો થાળી ભરીને ભગત કે હમણાં મહારાજ આવવાના છે કલાક બે કલાકમાં ફરાળ જમીન ભગત તો બેઠા તૈયાર થઈને મહારાજ આવે આવી જાવ વાંધો નથી ફરાળ કર્યું ફરાળ કરીને જ્યાં ભગત ઊભા થઈને આંખ બંધ કરીને મહારાજનું ભજન કરે ત્યાં તો મહારાજ આવ્યા ગોવિંદરામે સર્વને કહ્યું શ્રીજી મહારાજ માનકી ઉપર બેસીને મને તેડવા પધાર્યા છે બધાય દર્શન કરો ગામમાંથી હરિજન કુસંગીઓ જે કોઈ હોય હજુ જે ના આવે બધાને બોલાવી લાવો મહારાજ અહીંયા જ છે માનકી ઉપર દર્શન દે છે આખા ગામમાં જે બાકી હતા ને બધા કુસંગીઓને બધા આવ્યા અને બધા કે શું કરવા બોલાવ્યા છે અમને ત્યારે ગોવિંદરામ કે આ મહારાજ માનકે ચડીને મને તેડવા આવ્યા માટે હવે હું મહારાજ બેડો ધામમાં જાઉં છું એમ કહીને પૃથ્વીને લીપાવી લીપાવીને એની ઉપર બેઠા અને ભજન કરતા કરતા મહારાજે આખા ગામને દર્શન દીધા અને મહારાજ દર્શન દઈને આ ભગત કે હું આ મહારાજારે જઉં છું એમ કહી અને બેઠા બેઠા ભગવાનના ધામમાં જતા રહ્યા સત્સંગી કુસંગી બધાની વચ્ચે કહીને આવું મહારાજે પરચો બતાવ્યો આવું મુક્તાનંદ સ્વામી કે મહારાજે આવું આ ઐશ્વર્ય છે આ ઐશ્વર્ય છે કળિયુગમાં શક્ય જ નથી પણ સત્ય થઈ જાય ઘણા બધા આવી તો વાતો આજની છે આજની પણ છે પૂર્વેની પણ છે ભવિષ્યમાં પણ થશે માટે વિશ્વાસ રાખીને મંડી પડવું સ્વામીએ ભજવામાં કોઈ વ્યક્તિ કોઈ પદાર્થ કોઈ સ્થાન આપણને આડું આવવું જ ના જોઈએ મહારાજની આજ્ઞા પાડવામાં કશું આડું આવું ના જોઈએ આ જગત હું બાંધી દેશે આની મોબત રાખવાથી આપણને હું મળવાનું માટે જગતની મોબત છોડો એક મહારાજની મોબત રાખો જગતની મોબતથી કાંઈ મળતું નથી મહારાજની મોબતથી મહારાજની મૂર્તિ મળે છે બુદ્ધિમાન લોકો જ્યારે શ્રીહરિનો આવો અનંત પ્રતાપ દેખે ત્યારે બધાને ઘણો વિસ્મય થતો આશ્ચર્ય તો લાગે પછી પોતાના મિથ્યા ગુરુઓનો ત્યાગ કરીને તેઓ સ્વામિનારાયણ ભગવાનને સરને આવતા પછી જેમ સમુદ્રમાં રહેલા નાવ ઉપરનો કાગડો ઉડીને છેવટે પાછો નાવના ઊંચા થંભ ઉપર આવીને બેસે છે તેમ તેઓ અન્ય માન્યતાઓને તજી દઈને પ્રગટ પ્રમાણ શ્રી સ્વામિનારાયણ નામનું ભજન કરતા બુદ્ધિવાળા લોકોએ પછી ખોટા ગુરુઓનો ત્યાગ કર્યો કે અહીં તો ખાલી વાતો છે બીજું જ કાંઈ મળવાનું નથી અને સ્વામિનારાયણ ભગવાનને ત્યાં તો આંખોએ દેખાય છે કે ભગવાન લેવા આવે છોડો બીજું અને અપનાવો સ્વામિનારાયણને એટલે બધા મહારાજના આશરી તો થવા લાગ્યા તે પછી બીજા મત પંથના શાસ્ત્રોને ભણેલા વિદ્વાનો શ્રી સહજાનંદ સ્વામીની સાથે વાદ વિવાદ કરવાની આશાથી આવતા હવે ઘણા દૈવી હોય એ આવું જોવે ને તો શરણાગત થઈ જાય પાછા આસુરી તો હોય વાદ વિવાદ કરવા માટે પાછા આવી જાય અથવા તો આસુરી ના હોય પણ થોડા બુદ્ધિવાળા હોય તો બુદ્ધિવાળો તો તરત માને નહીં એ પાછો વાદ વિવાદ કરવા આવે મહારાજની આરે તેઓ શ્રીયરીનું સામર્થ્ય અને પ્રતાપને દેખે ત્યારે ઝાંખા પડીને બેસી રહેતા સંકોચને લીધે કાંઈ પણ બોલ્યા વિના જમીન ખોતરવા લાગતા પૂછે પ્રશ્ન કોઈ પોતા પાસ ત્યારે બહુ રીતે કરે સમાસ એકતાલીસમાં પ્રકરણમાં મુક્તાનંદ સ્વામીએ લખ્યું કે મહારાજ કેવા હતા તો કે કોઈ એની પાછ એમની પાસે પ્રશ્ન પૂછે ને તો એનો બહુ રીતે સમાસ કરે નાનો પ્રશ્ન પૂછ્યો હોય ને તો વિસ્તારથી વાતો કરે અને ભગવાન અલ્પ જેવો જ પ્રશ્ન પૂછે ને કોઈને તો ભૂમિ ખોતરવા લાગે કે આનો ઉત્તર નહીં થાય હવે ગોપાળન સ્વામીને મુક્તાનંદ સ્વામી જેવા એ શ્રીજી મહારાજના પ્રશ્નનો ઉત્તર જો ના કરી શકે એ લીલા કરી હોય મોટા મુક્તો મહારાજ સાથે બહુ એકાત્મપના પામેલા હોય તોય એક લૌકિક દ્રષ્ટિએ જોઈએ તો મહારાજે મુક્તાનંદ સ્વામી નહીં નિત્યાનંદ સ્વામી જેવા પ્રખર પંડિતને જ્યારે હામે મહારાજ ઉભા રહ્યા ને ત્યારે નિત્યાનંદ સ્વામીને છેવટે એમ કેવું પડ્યું મહારાજ એનો ઉત્તર અમથી નહીં થાય તમે કરો હવે જે નિત્યાનંદ સ્વામી એમ કે આ બ્રહ્માંડની અંદર બૃહસ્પતિ જેવો લઈ આવો તોય પણ મારી સામે મારી સામે એ એવું સાબિત ન કરી શકે સ્વામિને સિવાય બીજો કોઈ ભગવાન છે આવા પંડિત જે બૃહસ્પતિને ચેલેન્જ આપે એને ભગવાન સ્વામીને પ્રશ્નોની અંદર ગૂંચવી દે એવા ભગવાન સ્વામિનારાયણ એને આવા મચ્છર જેવા જીવ એની પાસે આવે પ્રશ્ન પૂછવા એ તો કેવું કહેવાય કોઈ કે હું સૂર્ય છે અહીંયા આગળના આખી પૃથ્વી પરના હેલોજનને આખી પૃથ્વી પરની લાઇટો જેટલી હોય બધી ભેગી થઈને કે અમારે સૂર્યને ઢાંકી દેવો છે સૂર્યને અમારામાં લીન કરી દેવો શક્ય છે શક્ય છે થાય જ નહીં એમ ભગવાન આગળ આ બધા થવા લાગ્યા અંતર્યામી સૌના મનની વાત જાણીને એવી વાત કહી કે સાંભળીને મતવાદીઓ ખડતાઈથી આવ્યા હતા એ પસ્તાવો કરવા લાગ્યા તેઓએ શ્રીઅરીનો અમાપ પ્રતાપ જોયો પછી તેમને વારંવાર શ્રીહરીને પ્રણામ કર્યા પછી તે બધા મતવાદીઓ હાથ જોડીને માથું નમાવીને ત્યારે બોલ્યા કે આપ કોઈ નિશ્ચિત પરમેશ્વર છો બસ અમને આટલું જ સમજવામાં આવ્યું છે પંડિતો બોલ્યા તુમ ઈશ્વર હો નિશ્ચે કોઈ કોણ ઈશ્વર છો એ નથી ખબર તમે કઈક છો ખરા હાવ કે આમ સામાન્ય મનુષ્ય તો નથી એટલી અમને ખબર પડી ગઈ અને તમે જોજો મહારાજ અને મોટા પુરુષોને આપણે જ્યારે જોતા હોઈશું અનુભવતા હોઈશું આપણે તો મહારાજને મનુષ્ય આકારે અનુભવ્યા નથી પણ તમે મોટા પુરુષોને તો આપણે અનુભવીએ છીએ તે મોટા પુરુષોને તમે ક્યારેક આમ જોશો ને તો તમને હાવ મનુષ્ય જેવા લાગશે અને ક્યારેક જોશો તો બહુ અલૌકિક લાગશે ક્યારેક તમે જોશો તો હાવ સામાન્ય લાગશે અને ક્યારેક આમ વિચારશો તો એમ થાય સામાન્ય મનુષ્યમાં વળી આવી ક્રિયા હોતી હશે સામાન્ય મનુષ્યનું બોલવું આવું હતું હશે સામાન્ય મનુષ્યનું બેસવું જમવું ખાવું પીવું છોડવું રાખવું એ આવું હતું હશે સામાન્ય મનુષ્ય આમ ના કરી શકે એમ થાય ખબર ના પડે મહારાજ અને મોટા એવા છે એટલે આ લોકો અનુમાન કરે છે અનુમાન કરીને કહે છે तुम ईश्वर हो निश्चय कोई हमारे कले में आए अतनो जोई दस चौबीस सहस्त्र अवतारा दस चौबीस सहस्त्र अवतारा तीन में कौन हो तुम ही प्यारा સરસ આ મતવાદી બુદ્ધિવાળા છે ને એટલે બુદ્ધિવાળાને પ્રશ્નો જાજા હોય અને બુદ્ધિવાળાના પ્રશ્નો અઘરા હોય અને બુદ્ધિવાળાના પ્રશ્નો ઘણી વખત બુદ્ધિવાળાને ગૂંચવી નાખે એવા હોય શું પ્રશ્ન પૂછ્યો આપ કોઈ નિશ્ચિત પરમેશ્વર છો વાત તો નક્કી છે કે તમે સામાન્ય તો નથી બસ અમને આટલું જ સમજવામાં આવ્યું છે પણ આપ દસ અવતાર અવતાર માયલા કોઈ છો દસા અવતાર સ્તોત્ર છે જે દસ અવતાર છે એમાંના કોઈ એક છો કે ચોવીસ અવતાર માયલા છો કે પછી તમે હજારો અવતાર માયલા છો હે પ્યારા તે અવતારો માયલા આપ કોણ છો લિસ્ટ બાર તારા લિસ્ટમાં બેહેવું જ નથી ભાઈ જે ઓપ્શન મૂક્યા મહારાજ કે મારા સેટ ક્યાં થવું આમાં દસ અવતાર ચોવીસ અવતાર ને હજાર અવતાર હવે મહારાજ ક્યાં બે હે આમાં મહારાજ કે આમાં મારું ક્યાંય સેટિંગ થાય એવું નથી તમે ક્યાં અવતાર છો એટલે ઘણાય કે સ્વામિનારાયણ ભગવાન છે તો ચોવીસ અવતારમાં ક્યાંય નામ કેમ સ્વામિનારાયણનું નથી ના હોય ભાઈ એ ચોવીસ અવતારમાં ના હોય તો નામ હોય ને ચોવીસ અવતારમાં ના જો એ હોય તો એનું નામ ત્યાં હોય ચોવીસ અવતારમાં જે નથી એનું નામ ત્યાં ક્યાંથી હોય હોય જ નહીં આપ કોણ છો અમે તેમાં કશું જાણતા નથી જાનત હે હમહી કૃપા કરી કે ના તુમહી વાહ બુદ્ધિવાળા હોય જાતુરીવાળા હોય આ લોકોનો એટલો ગુણ તો આવ્યો અને લેવા જેવો છે કે જ્યારે કોઈને આપણે જાણવા હોય ત્યારે એનું સરનું જ સ્વીકારવું પડે એની આગળ ગરીબ જ થવું પડે તમારે ને મારે જેને જાણવા છે કે આ કેવા છે તો એની આગળ દિન થવું પડે દિન થાય તો જ દયાળ મળે દિન થાય તો જ દયાળ ઓળખાય દિન થાય એની ઉપર જ દયા થાય દિન થાય એને જ ભગવાન આ થાય દિન થવું પડે જીવને તો એટલી બુદ્ધિનું પોતાનું બળ હોય ને આપણને ઘણી વખત થોડું આવડતું હોય અમારા જેવા થોડું બોલતા હોય થોડું વાંચતા હોય થોડા કંઈક શાસ્ત્રોની ખબર હોય તમે વળી વાંચતા લખતો તમને કંઈક થોડું આવડતું હોય પછી આપણને લાગે કે આપણે મહારાજને ઓળખી લીધા આપણે મહારાજને જાણી લીધા ના ભગવાન તો કેવળ કૃપાથી અને દિનતાથી જ ઓળખાય છે જ્યાં દિનતા છે ત્યાં દયાળુનો વાસ છે જ્યાં દિનતા છે ત્યાં જ દયાળુની ઓળખાણ છે જ્યાં દિનતા નથી ત્યાં દયાળુ ક્યારેય ઓળખાતા નથી ભલેને બાજુમાં હોય તો એના ઓળખાય મહારાજને નથી ઓળખી શકે એમ નહીં ગોપાળન સ્વામી મુક્તાનંદ સ્વામી ગુણાદિતતાનંદ સ્વામી નિષ્કુળન સ્વામી એની ભેગા રહ્યા બધાના શું કલ્યાણ થઈ ગયા એ બધા શું ધામને પામી ગયા અરે ધામને પામવાનું નહીં એની બાજુમાં રહેલા જે સંતોના પવન અડે પવન અડે અને કરોડો જન્મની કસરો ટળે એવા મોટા પુરુષો ભેગા રહી અને જેના પાંચ જન્મમાં કસર ટળેવી હતી ને એને કરોડો જન્મ ઊભા કર્યા છે

મુક્તાનંદ સ્વામીને ગોપાળન ને રાજી કરવા હોય તો શું કરવું કેવી રીતે રાજી થાય મુક્તાનંદ સ્વામીને ગોપાળન સ્વામીને સારો થાળ આપીએ તો રાજી થાય રૂપિયા આપીએ તો રાજી થાય સારું વાહન આપીએ ઘોડો આપીએ ગાડી આપીએ તો રાજી થાય ના રાજી કરવાનો ઉપાય બતાવે છે મુક્તાનંદ સ્વામી અને ગોપાળન સ્વામીને તો હાથ જોડીએ ને હાથ જોડીએ ને હે દયાળુ હે કૃપાળુ હાવ બુદ્ધિ વિનાના છીએ હાવ ગમાર છીએ તમારા આશરે છે બસ આટલું કરો ને પૂરું થઈ જાય બોલો આટલું કરો ને આ પૂરું થાય ચાવી ખાલી આમ નાખીને આમ ફેરવો ને તાળું ખુલી જાય એવું હોય તો ઘણાને એટલી ચાવી નાખીને આમ ફેરવતા કોઈને દહ જન્મ કોઈને હો જન્મ ને કોઈને કરોડ જન્મ ને ઘણી વખત નહીં તમે ચાવી હરખી બેઠી ના હોય અને બહુ જોર કરો ને તો ચાવી વળી જાય કોઈ દી તાળું ખુલે નહીં એમ ઘણાની ચાવીઓ વળી ગઈ હરખું કર્યા વિના જોર કરવા ગયા ને બુદ્ધિના બળે તો ચાવીઓ વળી ગઈ તો હજુ સીધી નથી થઈ અને થાય પણ નહીં અને આજે પણ જે એવું કરતા હશે એની ચાવીઓ વળી જવાની કોઈ દી સીધી થવાની તાળું ખુલવાનું જ નહીં આત્યંતિક કલ્યાણનું તાળું બંધ થઈ જવાનું સદંતર બંધ એટલે હંમેશા પાછો બુદ્ધિવાળો હોય ને અને થોડી ચાતરીવાળો હોય ને અભિમાન હોય થોડું ઘણું એટલે અભિમાનના કારણે થોડું જોર વધારે જ થઈ જાય ઉતાવળ થઈ જાય ને જોર થઈ જાય બે કામ ભેગું થાય એ બેય બગાડે અને બુદ્ધિ થોડી ઓછી રાખી હોય ને પહેલેથી અને ખબર હોય કે આપણી અંદર ક્યાં કાંઈ છે એટલે આમ થોડું ધીરે ધીરે જ મતતો હોય એ મત્તો હોય ને ત્યાં કોક તરત જ કે નાનો છોકરો તાળું ખોલવા જતો હોય તો આપણે આમ આમ કરતો હોય ના ખોલે એમ નહીં જો આમ કરે ને આમ ખુલી જાય એમ એવો જે મથે ને અને પછી મોટા પુરુષ બાજુ જો મારથી જ ખોલતું નથી આ મહારાજની મૂર્તિ રૂપી તાળું આત્યંતિક કલ્યાણરૂપી તાળું ધામ રૂપી તાળું મહારાજને રાજી કરવાનું તાળું ખુલતું નથી બહુ મથું છું આમ આમ મોટા પુરુષ કે જો આમ કરે ને આમ કરે ને જો આ ખુલી ગયું ને બસ આટલું જ છે ઘરનો દરવાજો બંધ છે નાના છોકરાના હાથમાં ચાવી છે પણ ઘણા નાના છોકરા એવા હોય આમ થોડું ફેરવે પછી છે ને ના ખુલે ને એટલે એના બાપા બાજુ એની મા બાજુ જોવે નથી ખૂલતું નથી ખુલતું નથી ખુલતું ત્યાં મા બાપા આમ ખોલે ત્યાં ઘરની અંદર જતો રહે સોફા ઉપર જઈને બે જાય ડાઇનિંગ ટેબલ પર જમવાનું તૈયાર હોય અને એકલો આમ મતતો હોય બુદ્ધિ પડે હું ખોલી નાખું ચાવી વાળી દે એની તો ટંક બગાડે કેટલાની બગાડે એટલે આમાં જોર કરવા જેવું નથી મને આનો ગુણ આ બહુ મોટો આવી ગયો બુદ્ધિવાળા છે પણ જો કેવી પ્રાર્થના કરે છે શોક કછુ જાનત નહીં હે હમહી કૃપા કરી કે કેના તુમહી તો હમ હોવે சரન તુમારે અતનો સંદેહ સબહી હમારે અતનો સંદેહ સબહી હમારે અમે કશું જાણતા નથી તમે ચોવીસ અવતારમાં છો હજાર અવતારમાં છો કે દસ અવતારમાં છો અમે એમાં કશું જાણતા નથી આપ કૃપા કરીને અમને કહો પછી અમે આપના સરને આવીએ બસ અમને આટલો જ સંદેહ છે અમારે શરનાગત થવું જ છે પણ તમે આટલું કહી તો દો ભલા મોઢે કરીને પણ મહારાજને થયું કાને હું મોઢે કરીને કહું તો પાછા કાલ કહે છે કે આ તો અમને ફસાવી દીધા એના કરતાં અનુભવાત્મક કંઈક કરીએ ને તો કોઈ દી ભૂલાય નહીં હું તો કહું પણ પ્રતીતિ આવવી જોઈએ ને તરત કોઈ મોટા પુરુષ હોય મહારાજના ધામમાંથી જ અહીં પધારેલા છે મહારાજની આરે અખંડ વાતો કરે છે એને આપણે પૂછીએ તમે મહારાજ અરે અખંડ વાતો કરો છો આપણી પાત્રતા તો જોઈએ ને કે એમ કે ના હું કરું છું એમ આપણી પાત્રતા વિના પચે નહીં પચે નહીં કારણ કે ક્યારે કે કયા કારણથી શું વર્તા હોય કેમ બોલતા હોય શું કહેતા હોય એની ગણતરી ના હોય પછી આને એમ થાય કે મારા જ્યારે વાતો કરીએ આવા હોય પાછો જીવ તો બુદ્ધિવાળો ને એના બીબા પ્રમાણે બધું ફિટ કરતો જાય પછી આગળ જઈને બે બીબામાં જો ફિટ ના થયા તો કે આ તો ગપ્પું માર્યું હશે કંઈ મારા જ્યારે વાતો કરતા એવું લાગતું નથી એટલે પાત્રતા વિના મહારાજને મોટા ઓળખાતા નથી સુપાત્રને જ્ઞાન થાય કુપાત્રને દેવાય નહીં કુપાત્રને દો તો ઉપાધિ સર્જે શ્રીજી મહારાજ હું સર્વોપરી છું એવું જ્ઞાન એટલે રઘુનાથ દાસ ચાંદ્રાયણ કરતો હતો રઘુનાથ દાસ ધારણાપારના કરતો હતો તો રઘુનાથદાસને કેમ કોઈ કોઈ જાતની એવી પ્રતીતિ ના આવી કે આ સ્વામીએ ભગવાન છે આખા લોજના આશ્રમમાં બધાઇને આવી ગઈ ના રઘુનાથ દાસ એમાં તો તપ હતું ભજન હતું હતું નહોતું એમ નહીં રામાનંદ સ્વામીની નિષ્ઠા હશે એને કેમ પ્રતીતિ ના આવી સ્વામી ભગવાન છે કુપાત્ર હતો એને ભગવાન ઓળખાવે જ નહીં એને કોઈ પ્રતાપ જ ના બતાવ્યો રઘુનાથ દાસને કોઈ પ્રકારનો પ્રતાપ મહારાજે બતાવ્યો નહીં બતાવ્યો તેને દેખાયો નહીં એટલો આંધળો હતો અભિમાનના મદમાં એટલે ના ઓળખાય મહારાજને આ કે તમે અમને કહો અમારે તમારા શરણાગત થવું જ છે કારણ કે અમને લાગ્યું તો ખરું કે કાંઈક ચમકે છે ચમકે છે એટલે ચોક્કસ પ્રકાશ છે પણ તમે કહો તો ખરા તમે કોણ છો તો અમે આવી જઈએ અમને કાં તો તમે કહો કા પછી એક ઓપ્શન અમે બીજો આપીએ છીએ બુદ્ધિવાળા છે ને કા હમરે ઇષ્ટ દેવ કહે જ બહો તે નક્કી પ્રતીત સે માનીએ સબહુ ત્યારે કે છે જો અમારા ઈષ્ટદેવ જો કહે તો એમના વિશ્વાસથી તેમને કહેલી વાતને અમે સાચી માનીએ કાં તો તમે કહો કા મારા ઈષ્ટદેવ અમને કહે મહારાજ કે હું વિચાર લઉં કાલ સુધી પછી તમને શું કેવું હું કહું કે તમારા ઈષ્ટદેવ કે એ આપણે કાલ નક્કી કરીશું મહારાજ કે શ્રી ગણશ્યામ મહારાજની